કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 ની અંદર જે ઇંગ્લિશ પ્રાઇમર પાર્ટ 3 બુક્સના આધારે જે પ્રકરણ નંબર 3 કરવાના છે એ આધારિત હું તમને અત્યારે કહું છું કે સત્ર 1 માં જે પ્રમાણે પ્રકરણ નંબર 1 નંબર્સ એટલે કે આંકડાઓ આપણે ધોરણ 2 માં ભણી ગયા છે અંગ્રેજીમાં કે નંબર્સ એ જે 1 થી 10 સુધીના આંકડા ભણી ગયા છે. હવે 11 થી આપણે 20 સુધીના આંકડાઓ જરાક તૈયાર કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રમાણે નંબર્સ વિશેનો ખ્યાલ તમને જણાવી દઉં કે ગુજરાતી અંગ્રેજીમાં કઈ રીતે લખવાના હોય અને કઈ રીતે બોલવાના હોય એ ઉચ્ચારણ સાથે આપણે અહીં પહેલાં થોડુંક સમજી લઈએ. તો તમે ધ્યાનથી જોઈ શકો છો સ્ક્રીનની ઉપર કે પહેલાં ગુજરાતી અને પછી અંગ્રેજી આ બે પ્રમાણે અલગ અલગ વિભાજન કરીને દર્શાવ્યા છે. પહેલાં જો ગુજરાતીમાં 11 થી 20 સુધીના આંકડા 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20 એને ગુજરાતીમાં સંખ્યા અને શબ્દોમાં લખ્યા છે. એ પછી આપણે જે વાત કરીએ છીએ કે ઇંગ્લિશમાં જે પ્રમાણે બોલાય છે કે 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 પરંતુ બાળ મિત્રો, અહીં જે ધોરણ 2 પછી ધોરણ 3માં તમે 11 થી 20 સુધીના જે અંગ્રેજી જે આંકડાઓને સંખ્યા નંબર્સ અને વર્ડમાં લખવાના છે એટલે કે એને શબ્દોમાં અને જે અંકમાં લખવાના છે તો 11, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. તો તમે બાજુમાં જોઈ શકો કઈ રીતે ઉચ્ચારણ કરાય એ ગુજરાતીમાં પણ આપ્યું છે કે 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. હવે બાળ મિત્રો, આગળ આપણે જતા જોઈએ કે અંકો અને શબ્દોમાં લખો, અંકો વાંચી મુજબની સંખ્યાઓના ચિત્રમાં રંગો પૂરો. હવે અહીં તમને જે પ્રમાણે ઉદાહરણ પ્રમાણે જોઈ શકો 11 એન્ડ 11. અહીં 11 તમે સ્ક્રીન પર જોજો, અહીંયા 11 સફરજન પાડ્યા છે એપલ્સ, એમાં રંગો પૂરવાના છે. એ પ્રમાણે પહેલાં તમે કઈ રીતે લખવાનું છે તે મેં તમને સમજાવી દઉં. વર્કબુકની અંદર તમારે 11 લખવાનું છે સંખ્યાની અંદર અને એ સંખ્યાઓમાં 11 થી 20 સુધી એટલે 20 સુધી લખવાની છે. તો કયા પ્રમાણે લખશો? તો પહેલાં તમે અહીંયાથી ગણતરી કરવાની છે સફરજનની. તો અહીંયા જેમ કે 11 સફરજન છે તો એમાં રંગ પૂરવાના છે. પછી જે પ્રમાણે અંદર તમે સ્ક્રીનમાં જોયો કે 11 પેન્સિલથી લખ્યું છે એ પ્રમાણે તમારે 11 લખવાનું છે અને પછી સ્પેલિંગ આધારિત લખવાનું છે કે ELEVEN 11 એ પ્રમાણે બોલવાનું છે અને લખવાનું છે. આ કાર્ય કરશો તો તમને સમજ પણ પડશે અને સારા અક્ષરથી લખજો જેથી તમારી રાઇટિંગ પણ સુધરી શકે. એ પછી આ પ્રમાણે આગળ જાઓ તો 12 પાડ્યો છે. તો 12, 1, 2, 12 તો 12ની સ્પેલિંગ શું છે? TWELVE 12. એ પ્રમાણે તમારે બોલવાનું પણ છે અને લખવાનું પણ છે. અને બાજુમાં જે સફરજન પાડ્યા છે એના ઉપર મનપસંદ રંગો પૂરવાના છે. એ પછી 13, 14, 15 તો 13ની સ્પેલિંગ આ પ્રમાણે લખવાની છે નીચે જે ખાલી જગ્યા આપીએ છીએ એમાં કે 1 થી 13 THIRTEEN 13. પછી 14ની સ્પેલિંગ શું થાય? તો FOURTEEN 14. પછી 15ની સ્પેલિંગ શું થાય? તો 15, 15માં FIFTEEN 15. 16ની સ્પેલિંગ શું થાય? તો 16, 16 તો SIXTEEN 16. પછી 17 તો 17ની સ્પેલિંગ છે
પહેલાં આપણે જોઈએ કે 1717 તો સ્પેલિંગ આ છે એસ ઈ વી ઈ એન ટી ડબલ ઈ એન 17 પછી 18 તો 1818 એ આઈ જી એચ ટી ડબલ ઈ એન 18 પછી 19 તો 19 સ્પેલિંગ છે એન આઈ એન ઈ ટી ડબલ ઈ એન 19 1918 અને 1919 અને 20ની અંતે 20ની સ્પેલિંગ 2020 તો 20ની સ્પેલિંગ છે ટી ડબલ્યુ ઈ એન ટી વાય 20 તો આ પ્રમાણે બોલવાનું છે, ઉચ્ચારણ કરવાનું છે અને આ જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે તમારે કાર્ય કરવાનું છે. એ પછી ચિત્રો ગણીને સંખ્યા અંકો અને શબ્દોમાં લખો. તો ઉપર તમારે ચિત્ર આંગળીથી કરવાના છે 1 2 3. જો અહીંયા પેન્સિલ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 and 14. તો નીચે લખવાનું છે 1 4 14 ને 14ની સ્પેલિંગ એફ ઓ યુ આર ટી ડબલ ઈ એન 14. એ પ્રમાણે બીજા પણ જે ચિત્રો છે એને ગણીને લખવાના છે. અહીં જો એપલ આપણે ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11. તો અહીં 11 લખ્યું છે. પછી 11ની સ્પેલિંગ ઈ એલ ઈ વી ઈ એન 11. પછી સ્ટાર આપણે જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. 2 0 20 20 સ્પેલિંગ ટી ડબલ્યુ ઈ એન ટી વાય 20. તો બાળ મિત્રો આ પ્રમાણે તમારે પેન્સિલથી લખવાનું છે, ગણવાનું છે, ઉચ્ચારણ કરવાનું છે અને સારા અક્ષરે લખવાનું છે. પછી બાજુમાં ફ્લાવર જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. તો 1 થી 13 તો એની સ્પેલિંગ છે ટી એચ આઈ આર ટી ડબલ ઈ એન 13. પછી નીચે જો ફ્લેગ છે એટલે ઝંડા, એને ગણો એ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. તો 19 1 9 19 તો એન આઈ એન ઈ ટી ડબલ ઈ એન 20. પછી અહીંયા પિન છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. તો અહીં લખો 1 10 17. એસ સ્પેલિંગ છે એસ ઈ વી એન ટી ડબલ ઈ એન 70. એ પ્રમાણે આગળ કાઇટ છે. તો આપણે કાઇટ એટલે કે પતંગને ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. તો અહીંયા લખો 1 5 15. સ્પેલિંગ છે એફ આઈ એફ ટી ડબલ ઈ એન 15. પછી અહીંયા લીફ છે તો અહીંયા પાંદડાની વાત કરી છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો 1 2 12. તો 12ની સ્પેલિંગ ટી ડબલ્યુ ઈ એલ વી ઈ 12. એ પછી કેપ છે તો કેપને ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16 17. હવે એ પ્રમાણે અહીં જોવા જાય તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 and 16. તો 16 કેપ છે. તો હવે 16 કેપને જે 1 6 16. તો સ્પેલિંગ છે એસ આઈ એક્સ ટી ડબલ ઈ એન 16. એટલે આ ટોપીની વાત. પછી આપણે બાજુમાં ટેનિસ બોલ છે એ બોલ ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. 1 8 18 એટલે એ ઈ આઈ જી એચ ટી ડબલ ઈ એન 18. તો વહેલા વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે વર્કબુક અને નોટબુકમાં કાર્ય કરવાનું છે. વાલા મિત્રો મેં અત્યારે જે પ્રમાણે સમજાવ્યું તે પ્રમાણે તમારે પ્રથમ તો સારા અક્ષરે લખવાનું છે, પછી ઉચ્ચારણ કરવાનું છે, ઉચ્ચારણ એટલે કે બોલીને લખવાનું છે સ્પેલિંગ સહિત આંકડાઓમાં. તો વાલા વિદ્યાર્થી મિત્રો મેં જે પ્રમાણે તમને સમજાવ્યું એ પ્રમાણે તમને સમજ પડી ગઈ હશે. તો આપણો આ પાઠ અહીં પૂર્ણ થાય છે. આવજો, બાય બાય.